હમણાં હું આવતો હતો ને મારી ગાડીમાં અમારા ભરતજી હોઈ ગયા તા પણ એવા નસકોરા વાગતા હતા એના નસકોરા બહુ વાગતા હતા મારા જાગી ગયા મેં શું થયું કેમ જાગી ગયા એ કે મારા ને મારા નહાકોરા મને હમણાં આવી ગયા એને નહાકોરાથી બી ગયા હું ગમા કેવી બધી વાત કહેવાય હમણાં હું રબારી સમાજમાં પ્રોગ્રામ હતો મારો રબારી સમાજમાં ઓલો પૂરા પૂરાનો પ્રોગ્રામ હતો હું જોઉં પ્રોગ્રામમાં એટલે મને રબારીના જવાને પૂછ્યું એ કહે કાભા તમારામાં કોઈ હુરાપુરા થઈ ગયા હવે તો અમારા બધા પૂરા થઈ ગયા કીધું હોઈ હુરાની નકરા પૂરા જ તે હું ભાઈ કહો હા અમને અમારા બાજુના ગામમાં રામ મડે રમતું હતું આ સત્ય ગીત છે તો મા એક ઈતર સમાજનો કોઈ હતો માણસ છે ગઢવીનું પાત્ર લીધું ગઢવીનું અને હામે બાદશાહ ઉભો હતો હવે એમાં કેવું છે બાદશાહ ગઢવીને પાંચ હેન્ટલ મારે આવું હતું પણ બાછા ખીચી ગયો તો ગઢવીને હતે હેન્ટલ મારી લીધા અને ગઢવીનો મગજ વહી જો તો ગઢવીનો તો પણ ગઢવીનું પાત્ર ભજ્યું તું ગઢવીનો મગજ વહી કે તને મોગલમાં ઉપાડ છે બાચારે કે તે બાચારે હાથ પરથી હેન્ડલ પડી ગયું કઈ મોગલમાં નહીં ફરાવાના તે બાદશાહ ને પડ્યો તે હવાના પરમાં બાદશાહ ગઢવી મોગલ મેં નારી વધારે છે બોલો બાદશાહ બી છે મોગલ ભરતી અત્યારનો બાદશાહ મારે બહુ બોલબેન ન કરાય દસ મિનિટ બોલું છું ફાઈનલ છે પહેલી વાર બોલવું જ પડે નિયમ છે બોલવાનો પણ મારી ગાડી માથે લખ્યું છે મોગલ કૃપા ભાઈ મને સવાલ કર્યો કે બીજાની ગાડી માથે મોગલ કૃપા લખ્યું છે તમારી પાછળ ગાડીમાં લખ્યું છે મોગલની ની તેનું કારણ શું કૃપા અને મહેર માં કઈ ફેર ખરો તું ઘણો ફેર છે શું બીધું કૃપા હોય તો લોકો તમને સ્ટેજમાં બેહવા દે ગાવા દે અને મહેર હોય એટલે કોઈ તમને ઉભા ન કરે કાઢો જાડી કૃપા ન હોય મહેર હોય છે ઉભા ઉઠાય એવા દાખલા બનાવ્યા સ્ટેજ પર હમણાં એ એક ભાઈ કહેતા મને કહેવું સારા માણસો છે ને એની અહીંયા જરૂર છે એવી ઉપર જરૂર છે સારા માણસો જલ્દી મરી જાય કે અહીંયા રહેતા નથી બધું ખોટી વાત છે બિલકુલ ખોટી વાત છે સારા માણસો કોઈ મરતા જ નથી આપણે બધા સારા જ છીએ તમે સારા છો હું સારું છું મરી જાઉં આપણે ના વહેલા માણસો કેમ મરી જાય તમે દાખલો આપ્યું દઉં છે હું તમારો જન્મ થાય ને સાહેબ એટલે તમારું આયુષ્ય નક્કી થાય કે આખા ઘડી એનું આયુષ્ય સો વર્ષનું પણ સો વર્ષમાં આકા પા ઘડીને કરવાનું શું કે તે દીકરા છે એમાંથી એક દીકરો પહેરવાનો બે દીકરી પહેરવાની પાંચ પ્રોગ્રામ કરવાના પચાસ કરોડ રૂપિયા ભેગા કરવાનું એટલું આકા પાને સો વર્ષમાં કરવાનું છે આટલું નક્કી થાય પણ આટલું હું ત્રીસ વર્ષમાં કરી નાખું મને ઉપાડ લે ધાર દે તમારું કામ જેટલા વર્ષનું હોય એટલા વર્ષ પૂરું કરો હિંમત છે તમને એક ગૌશાળા તમારે કરવાની છે હોળમાં પણ તમે બે કરી નાખો ને મેં ગયા વખતે કીધું પણ સહેલી વાર કીધું હિમતનો દાખલો આપી દો હિમશ્રી ગૌશાળા છે બહુ અદભુત ગૌશાળા છે ને ગાયોની સેવા કરે હિંમત પણ અહીંયા મને બોલાવ્યો પ્રોગ્રામ ને કરવો અકુબા તમે પ્રોગ્રામમાં આવો તો પ્રોગ્રામ નક્કી એટલે હું એક આંખલાનો અહીંયા સોદો થતો હતો આંખલાની કિંમત સવા લાખ રૂપિયા થઈ હિંમતસિંહ સવા લાખ રૂપિયાને આપી દીધા અને એ ગયો ભાઈ પછી મને ક્યાં અખુબા તમે કેટલા લઈશો મેં તો દોઢ લાખ રૂપિયા મને ક્યાં દોઢ લાખ રૂપિયા હતા છે મેં તો આંખલાને હવા લાખ ને હંલાને દોઢ લાખ એ બોલો અકલા કરતા આજ દુનિયામાં હાકલો મોગો છે આ દુઃખ વાત છે કેવાય ન કેવાય પણ કીધી આવી તો ઘણી બધી દુઃખ વાત છે હું નથી કોઈ હું કોઈ પાઠ સારું આવડે છે કે ના છોકરા ના પાડશે પણ એમ કે છપ્પા કરવું આવડે છે તો કહે છે હા ઘડવી છપ્પા કરાય એવા મગજ બનાવી દીધા લોકોના ને આવડતા જ હોય છપ્પા કરવું હવે એને કોમન થઈ ગયું બધાને આવડે મારા છોકરાને આવડે કાતું બેઠે બેઠો ચપ્પા ખાડું આવડતું હોય ન હોય આવડતું જ હોય બસ આ ધંધો કરી બેઠા છે આ તમે આવું લેવો પડે એટલે મેં કાંઈ હું ગાતો જ નહીં છપકરા આ ધંધો કરતો હોય શું કરતો મને છપ્પાકરું આવડીનો અર્થ ખબર નથી પડતી એટલે આજે મેં ગાયું નહીં એનો મતલબ શું મને ખબર નથી એટલે હું ધંધો કોઈ મળી જતો ન કરું હું ઘણી વાર બોલ્યો છું કે કોઈ પણ ગીત ગાઉ ને તો એના શબ્દનું ભજન ગાય ને તો ખબર પડે ભજન શું કહેવા હું તો એ છે આમાં બધા દોષ લાગે છે શબ્દ દોષ વાણી દોષ ઓલા દોષ પેલા દોષ દોષ એ દોષ જ છે આમાં અને છેલ્લે ખાવા ધાન નથી તું આમાં ખોટું ગાવ ને ખોટું બોલો ને નિયમ છે ખોટું ગાવાથી ખોટું બોલવાથી ખોટું વાણીથી એટલા બધા જ કે કલાકાર છેલ્લે દવા બહેન નાટા મારતા હોય સાહેબ હા એટલે મુદ્દો આ છે હું ખોટું બોલું છું ને એમાં જોક્સ એટલે ખોટું એમાં દોષ ન લાગે ખોટું જ છે ખોટું તેમાં જોક દોષ જ ન લાગે હું એમાં તમારો દોષ સાંભળો વાહ અડધો કલાક પહેલા મને ફરમે જાહેરાત આપી તું ભૂલી જ જો પેલા એક ગાડી નડે અડધો કલાક પહેલાની જી જે ઓ જીરો એટ સેવન વન એટલે જીરો આઠ એકોતેર ગાડી જીની હોય ને હટાવી લો એવું મને અડધો કલાક પહેલાં કીધું તો હટી જ્યો મને ખબર છે ને કે હટાવી લીજો પેલા આ બધી પણ કહેવાય આજે હું તમને એક દુઃખની વાત કરું દુઃખની વાત તમે હેવી જ નહીં કીધી દુઃખની ઘણી વાતો છે એક વાત કરું બે મત બાકી ત્યાં મારી પોતાની હું નાનો હતો સાત વર્ષનો ત્યારે મને ટોપળા પાક બહુ ભાવ હતો પણ મારી પાસે પૈસા નહોતા ખાવો છી નો તું બસમાં બેઠો હોય ને તો મને વિચાર આવે કે આ બસ ઊંધી પડે બાવન જણા મરી જાય અને કંડક્ટરનો ઠેલો હું લઈ લઉં એમાંથી પૈસા ગાડીનું હોય આમ ટોપરા પાક ખાવું આવો વિચાર મને આવતો સાચું કહું હકીત મને સાહેબ હમણાં એ વાતને ત્રીસ વર્ષ થયા પછી મને હમણાં જમણવારમાં ટોપરા આવ્યો અમારી સામે મને ભાવ્યો નહીં મેં ટોપરા પાકને ઠપકો આપ્યો બધા હે ટોપરા પાક તારી માટે થઈને એકદી બાવન જણાને મારવા તૈયાર થયો તો આ તું મને ભાવતો નથી આ દુઃખની વાત છે કરાય ન કરે પણ કીધી સારા એવા ઉસ્તાદ અનિલ ઉસ્તાદ અહીંયા અદ્ભુત રોજે રોજ આવી જાય છે અમાસના દિવસે બાપુ ભારતીના દીકરા ગોપાલ ભારતી રવિભાઈ માતે લાભોદાન રવિભાઈ બે એકબીજા સમસલા કરીને આવી જાય છે અહીંયા જોરદાર તાળીના ગ્રહ વધાવો સૌથી પૈસા ઓછા હોય તો આમના સૌથી વધુ મહેનત હોય તો સાહેબ આમ લોકોને બહુ મહેનત સૌથી પૈસા ઓછા શું કરવા આ લોકોની એકતા નથી બાકી આ લોકો એકવાર વાર નક્કી કરે કે આપણે કોઈ કલાકારમાં વગાડવું નથી સાહેબ કલાકાર રોવે અમારામાં વગાડો અનિલભાઈ પણ એકતા નથી છે મરો તારે બીજું શું નથી આપણે શું કર્યું જીતુભાઈ બેઠા છે એક જાહેરાત આપી મને મને બિલકુલ ન કહેવી મને કે કલાકારને કહેવાનું કે પેટી લઈને આવે એક પેટી માથે બધાય બે નો જાય પેટીનો ભાવ હાઈબ્રો દરબાર પેટી લઈને આવે ચાલી હજાર ની આવે કોઈ લઈને આવે આવી જાહેર કરા દુઃખ ની વાત છે આવી જાય હા આવ્યો જકલો હું શું કરી લેવું પેટી મંગાવ કલાકાર ભાઈ નો હોય કલાકાર પેટી મોવાથી કોઈ પેટી લઈને આવે કરો પેટી લઈ ગાડી જોયા રે પેટી બસ લઈને ભાઈ વજન ભાઈ કોઈ દરબાર કઈ વાંધો નહીં જે હોય ભાઈ ગયો આપણે શું તો જાજુ ટાઈમને લેતા છાંચલા અને મહેશની બેને કહું અડધો કલાક ટાઈમ લે એટલે બાર હાડા બાર થાય ને હાડા બારે હબીદાબેન મીર એટલે એક વાગે એક પછી બીજા નવ કલાકાર છે એને આપણે સુધીમાં લઈ લેવાનું બધાને હું બધા કલાકાર ઘણા કલાકાર છે અહીંયા સાહેબ હું એટલે બધાનો વારો આવી જાય અને કદાચ અમને નામ ખબર ન હોય તો અહીંયા એને કહેજો કલાકાર કે હું પોતે આવ્યો છું અહીંયાથી તમારું નામ આપશું બરાબર તો હું સાચલાને કહું મને નામ આવડી છું સાચલા નામ ચાકલા કહેતો હતો સાચલા આવડી છું મને આવો સાતલા સાહેબ રમેશભાઈ તમે આવો